હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે મેથી પૂરી બનાવીશું જેની અંદર આપણે મેંદાના લોટનો બિલકુલ ઉપયોગ નહીં કરીએ. આ પૂરી આપણે ઘઉંના લોટમાંથી જ બનાવવાની છે. તો શરૂ કરીએ રેસીપી. સૌથી પહેલાં એક બાઉલની અંદર અહીંયા મેં 2 વાટકી જેટલા ઘઉંના લોટ લઈ લીધેલો છે. ત્યારબાદ આપણે એમની અંદર 2 ચમચી ચણાનો લોટ લેવાનો છે. તમે જેટલા વાટકા ઘઉંનો લોટ લો છો એટલી ચમચી તમારે ચણાનો લોટ લેવાનો છે અને એનાથી 1/2 ચમચી ચોખાનો લોટ લેવાનો છે. આ ત્રણેય લોટને આપણે બરાબર રીતે મિક્સ કરી લઈશું. લોટ બરાબર મિક્સ થાય ત્યારબાદ એમની અંદર આપણે હિંગ 1 ચમચી જેટલું, લાલ મરચું 1/2 ચમચી, હળદર 1 ચમચી, ધાણા જીરું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. ત્યારબાદ 1/2 ચમચી મરી પાવડર અને 1 ચમચી આખું જીરું પણ એડ કરવાનું છે. હવે આપણે જે કસૂરી મેથી છે એને હાથની મદદથી આ રીતે ક્રશ કરીને એડ કરવાની છે. આ રીતે ક્રશ કરીને એડ કરીશું તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. ત્યારબાદ 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું અને આ બધી જ વસ્તુને આપણે બરાબર રીતે મિક્સ કરી દેવાની છે. આ રીતે બધી જ વસ્તુઓ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એમની અંદર તલ પણ એડ કરી દઈશું. તલ ઓપ્શનલ છે, તમારે એડ કરવા હોય તો તમે કરી શકો છો. હવે ધીમે ધીમે પાણી એડ કરી અને આપણે આ રીતે લોટ બાંધી લેવાનો છે. લોટ આપણે એકદમ કડક અથવા તો ઢીલો નથી બાંધવાનો, એકદમ મીડિયમ સાઇઝનો જ લોટ બાંધવાનો છે. આપણે રોટલીનો જે લોટ બાંધીએ છીએ એનાથી થોડો જ કઠણ બાંધવાનો છે. હવે આ રીતે થોડો થોડો લોટ લઈ અને એમના લુઆ બનાવી લઈશું સૌથી પહેલાં, અને તેની પૂરી આપણે વણી લેવાની છે. તો સૌથી પહેલાં હું બધી જ પૂરી એકસાથે વણી લઈશ. આપણી પૂરી વણાઈ છે ત્યાં સુધી આપણે તેલને ગરમ કરવા માટે મૂકી દઈએ. પૂરી આપણે એકદમ જાડી નથી રાખવાની અને એકદમ પતલી પણ નથી કરી દેવાની. જો પૂરી જાડી હશે તો એ વચ્ચેથી કાચી રહેશે. અને આ રીતે ફોકની મદદથી એમની અંદર કાણા પાડી દેવાના છે. તમે એકસાથે મોટી રોટલી બનાવી અને કોઈ ઢાંકણની મદદથી અથવા તો કોઈ કૂકીઝ કટરની મદદથી પણ તમે રાઉન્ડ શેપ આપી શકો છો. હું અહીંયા નાની નાની પૂરી બનાવું છું. આ રીતે આપણે બીજી પૂરીઓ પણ વણી લેવાની છે. આ પૂરીને તમે બાળકોને નાસ્તામાં પણ આપી શકો છો અને તમારે પિકનિકમાં જતી વખતે પણ જો કોઈ સૂકો નાસ્તો લઈ જવો હોય તો ત્યાં પણ તમે આ પૂરીને લઈ જઈ શકો છો. લગભગ 15-20 દિવસ સુધી આ પૂરી એકદમ સરસ રહે છે. તો આપણી પૂરી બધી વણી અને તૈયાર થઈ ગઈ છે. પૂરી વણતી વખતે જ મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધેલું હતું, તો આપણું તેલ એકદમ ગરમ થઈ ગયું છે. તો એમની અંદર આપણે પૂરી એડ કરી દઈશું. એકસાથે તમારે 5-6 પૂરી જ એડ કરવાની છે, જેનાથી ખૂબ જ સરસ રીતે તળાય. અને પૂરી જ્યારે પણ આપણે તળીએ ત્યારે મીડિયમ ફ્લેમ પર જ તળવાની છે. જો તમે હાઈ ફ્લેમ પર તળશો તો એ બહારથી તો એકદમ સરસ રીતે કૂક થઈ જશે પરંતુ અંદરથી કાચી રહેશે, એટલા માટે ધીમા તાપ પર જ આપણે એને તળીશું. તો આપણી પૂરી તળાઈ ગઈ છે. તો એમને એક ડીશની અંદર આપણે લઈ લઈએ. એકદમ સરસ ક્રિસ્પી આપણી પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે. તો આ રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.